નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ, માનવી યંત્ર માનવ, જેમના બે પેરેગ્રાફ આપણે આગલા ક્લાસની અંદર જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આગળના બે પેરેગ્રાફનો ફરીથી રિવિઝન કરીએ તો તેમની અંદર છે કે એક સેલ્સમેન છે, એ છે પ્રેમ ચોપરાને, જે એમના જે સુપર રોબોટ પ્લાઝા છે તેમની અંદર લઈ જાય છે અને ત્યાં રોબોટ વિશેની બધી માહિતી આપે છે. ત્યાર પછી તેમને રોબોટ બતાવવા માટે એક વિશાળ ખંડની અંદર મોંઘા ગાલીસા પાછળનો જે હોલ છે તેમની અંદર છે એ લઈ જાય છે અને ત્યાં છે ઘણા બધા રોબોટ્સનો ઢગલો છે એ પ્રેમ ચોપરા જોવે છે. તેમાંથી એક સિલ્વર રોબોટ છે એ આગળ આવે છે અને પ્રેમ ચોપરાનું જે અભિવાદન કરે છે. ત્યાર પછી જે પ્રેમ ચોપરા છે રોબોટ લેવા માટેનું ફાઇનલ કરે છે. ટૂંકમાં એમાંથી એક રોબોટ જેને ઘરકામમાં ઉપયોગી બને તેવો રોબોટ લેવાનું તે પસંદ કરે છે. હવે ત્યાર પછીના પેરેગ્રાફની અંદર પ્રેમ ચોપરા કઈ રીતે રોબોટની ખરીદી કરે છે તેમના વિશેનો પેરેગ્રાફ છે. મિત્રો જોઈએ, પેરેગ્રાફની શરૂઆત થાય છે ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, ત્યાંથી શરૂ થાય છે અને પૂર્ણ થાય છે રામસી ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ, ત્યાં છે પૂર્ણ થાય છે. આ સુધી આપણે સૌ ટિક માર્ક કરી લઈશું. મિત્રો જોઈએ હવે પેરેગ્રાફ નંબર 3, જેમની અંદર છે ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ ઇન આઇસોલેટેડ રોબોટ ઇન મેટેલિક બ્લુ, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, ધ સેલ્સમેન હોસ્ટ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ પ્રેમ ચોપરા, ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070 ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. આટલો પેરેગ્રાફ છે. મિત્રો જોઈ લઈએ આપણે સ્પેલિંગ. તેમની અંદર છે પ્રથમ ધ સેલ્સમેન ગેવ, ગેવ યાની કે આપ્યું, ગેવ આપ્યું અ પ્રાઉડ સ્માઇલ, પ્રાઉડ એટલે ગૌરવ ભર્યું સ્મિત, પ્રાઉડ એટલે ગૌરવ ભર્યું અને સ્માઇલ એટલે કે સ્મિત, જે આપને સૌને આવડે છે. એઝ હી હેડેડ, હેડેડ એટલે નેતૃત્વ કર્યું, નેતૃત્વ, હેડ કે નેતૃત્વ, નેતા જેને આપણે હેડ કરીએ કહીએ છીએ, નેતૃત્વ કર્યું. ટુવર્ડ્સ, ટુવર્ડ્સ એટલે ની તરફ, એન આઇસોલેટેડ, આઇસોલેટેડ એટલે કે જુદું મૂકેલું, આઇસોલેટેડ જુદું મૂકેલું રોબોટ ઇન મેટેલિક બ્લુ, બ્લુ યાની કે ભૂરું, ધીસ વન ઇઝ પરફેક્ટલી, પરફેક્ટલી એટલે કે સંપૂર્ણપણે યોગ્ય રીતે, સંપૂર્ણપણે અથવા તો યોગ્ય રીતે પ્રોગ્રામડ ટુ ફંક્શન, ફંક્શન એટલે કામ કરવું, ઇન ધ હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડ જે આપણે અગાઉના લેક્ચરની અંદર પણ આવી ગયું છે. મિત્રો હાઉસ હોલ્ડ એટલે કે ઘર વપરાશ, ઘર વપરાશમાં, ક્લીનિંગ, ક્લીનિંગ એટલે સાફ સફાઈ, અરેન્જિંગ, અરેન્જિંગ એટલે કે ગોઠવણી, કલેક્ટિંગ, કલેક્ટિંગ એટલે કે ભેગું કરવું,
સલેક્ટિંગ ભેગું કરવું અથવા તો એકઠું કરવું. ગ્રોસરીઝ ગ્રોસરીઝ યાની કે કરિયાણું. ફ્રોમ ધ સુપર માર્કેટ ટેન્ડિંગ ટેન્ડિંગ એટલે કે સંભાળ લેવી ટેન્ડિંગ સંભાળ લેવી. ધ લોન લોન એટલે કે ઘાસ. ઘાસના જે મેદાનો હોય છે તેમને આપણે લોન કહીએ છીએ મિત્રો. ઘાસ. મેઇલિંગ લેટર્સ. મેઇલ મેઇલ કરવો એટલે કે મેઇલ. ટપાલ નાખવી. ટપાલ નાખવી લેટર એટલે કે પત્ર. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ. રિલેટ રિલેટિંગ પ્રસાર કરવું. યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. એન્ડ સિલેક્ટિંગ. સિલેક્ટિંગ એટલે કે પસંદ કરવું. પસંદ કરવું. ન્યૂઝ. ન્યૂઝ યાની કે સમાચાર. ઓફ યોર ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ યાની રસ. ઇન્ટરેસ્ટ રસપ્રદ. ફ્રોમ ધ પેપર. પેપર એટલે કે ચાકુ. ધ સેલ્સમેન પોસ્ટ. પોસ્ટ એટલે થોભી જવું. થોડી ક્ષણ માટે છે એ રોકાઈ જવું. થોડી ક્ષણ માટે થોભવું અથવા તો રોકાવું. ફ્રોથ બ્રેથ. બ્રેથ યાની કે શ્વાસ. બ્રેથ શ્વાસ. એન્ડ કન્ટિન્યુ. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ. નીડ એટલે જરૂરિયાત હોવી. નીડ જરૂરિયાત. ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડર. કમાન્ડર યાની કે આદેશ. કમાન્ડ આદેશ. યુ મીન. મીન યાની કે મતલબ. અર્થ સિટિંગ. સિટિંગ યાની બેસવું. એટ હોમ એટલે કે ઘર. આઈ કેન કમાન્ડ એટલે કે હું આદેશ આપી શકું. ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આસ્ત પ્રેમ ચોપરા. ઇટ ઓપરેટ્સ. ઓપરેટ કામ કરવું. ઓપરેટ્સ કામ કરવું. વિથિન અ લિમિટ. લિમિટ યાની કે મર્યાદિત. લિમિટેડ મર્યાદિત. રેડિયોસ અથવા તો રેડિયસ. ત્રિજ્યા. ઓફ અ કિલોમીટર. કિલોમીટર એટલે કિલોમીટર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. એક્સપ્લેન યાની કે સમજાવવું. એક્સ આટલા સ્પેલિંગ છે મિત્રો. ગેવ આપ્યું. પ્રાઉડ ગૌરવ ભર્યું. હેડે નેતૃત્વ કર્યું.
towards ની તરફ isolated જુદું મૂકેલું perfectly સંપૂર્ણપણે function કામ કરવું household ઘર વપરાશમાં arranging ગોઠવણી collecting ભેગું કરવું groceries તો કે કરિયાણું tending સંભાળ લેવી lawn ઘાસ મેલ ટપાલ નાખવી relating પ્રચાર કરવું selecting પસંદ કરવું interest રસપ્રદ posed એટલે કે થોડી પળ માટે થોભું બ્રેથ શ્વાસ કન્ટિન્યુ ચાલુ રાખવું નીડ જરૂરિયાત કમાન્ડ આદેશ ઓપરેટ્સ કામ કરવું લિમિટેડ મર્યાદિત રિડ્યુસ રેજા અને એક્સપ્લેન સમજાયા વ્યૂ આટલા છે મિત્રો જોઈ લો એમનું ટ્રાન્સલેશન એમની અંદર છે ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઈલ સેલ્સમેન છે ગૌરવ ભર્યું સ્મિત આપ્યું એઝ હી હેડ અ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન મિટેલી બ્લુ એમણે છે ભૂરો જે રોબોટ જે સૌથી અલગ મૂકેલો હતો અને બધાનું નેતૃત્વ કરતો હોય તે રીતે મૂકેલો હતા તેમના તરફ જોઈ અને એક ગૌરવ ભર્યું સ્મિત આપ્યું ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ અને તેમણે એમના વિશે કહેવાનું શરૂ કર્યું કે ધીસ વન એટલે કે આ એક છે જેમને પરફેક્ટલી પ્રોગ્રામ જેમને એકદમ ચોક્કસપણે જેમણે પ્રોગ્રામ કરેલો છે શેના માટે ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ ઘર વપરાશની અંદર કામ કરવા માટે જેમની અંદર છે ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ કરવી અરેન્જિંગ તો કે ગોઠવણી કરવી કલેક્ટિંગ ગ્રોસરી તો કે કરિયાણું છે એ બધું એકઠું કરવું ફ્રોમ ધ સુપરમાર્કેટ સુપરમાર્કેટમાંથી કરિયાણું એકઠું કરવું આ તમામ કામ છે રોબોટ કરે છે ટેન્ડિંગ ધ લોન આ ઉપરાંત છે ઇશ્યુ કરે છે તો કે લોન ઘાસ કાપવાનું કામ કરે છે મેઇલિંગ લેટર્સ એટલે કે તમારા પત્રો છે પોસ્ટ કરવાનું કામ કરે છે રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી તમારા જે પ્રોગ્રામો છે ટીવી પર તે સેટ કરે છે એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને જાપાનની અંદર તમને જે મનપસંદ ન્યૂઝ હશે ટૂંકમાં સમાચાર છે તેમને તે અલગ તારવે છે ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રેથ એટલે કે જે સેલ્સમેન છે એ શ્વાસ લેવા માટે રોકાયો આટલી વસ્તુ છે એક સાથે તે બોલી ગયો કે આ રોબોટ છે આટલા આટલા કામો કરે છે ત્યાર પછી તે શ્વાસ લેવા માટે રોકાયો એન્ડ કન્ટિન્યુ અને પછી પાછું શરૂ કર્યું ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ અને એમનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત શેમની જરૂરિયાત છે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂરિયાત છે રિમોટ કોને કહેવાય મિત્રો તો દૂરથી જે વસ્તુને પકડી શકે તેમને રિમોટ કહીએ છીએ તો પ્રેમ ચોપરા તેમને પૂછે છે કે યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ કે શું હું ઘરે બેઠા જ રોબોટને છે સિટી માર્કેટની અંદર ઓર્ડર આપી શકું ખરો તો સેલ્સમેન છે જવાબ આપે છે કે ઇટ ઓપરેટ વિથિન અ લિમિટ રિડ્યુસ ઓફ અ કિલોમીટર એમની જે લિમિટ છે એની મર્યાદિત છે કેટલી છે તો કે એક કિલોમીટર જેટલી ત્રિજ્યાની અંદર હોય ત્યાં સુધી તમે તેમને આદેશ આપી શકો છો બાય ધ વે એટલે કે અથવા તો ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070 અને તેમનું નામ શું છે રામસિંહ 070 છે ધ સેલ્સમેન એક્સપ્લેન એટલે કે સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને આવું સમજાવું કે એક કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં તમે તેમને આદેશ આપી શકો છો અને આ રોબોટ છે જેમનું નામ છે રામસિંહ 070 આટલો છે મિત્રો પેરેગ્રાફ જોઈ લઈએ એમની નીચે આપણને કુલ બે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેમાં ક્વેશ્ચન નંબર 1 એમની અંદર છે વોટ વોઝ નીડેડ નીડ એટલે જરૂરિયાત હોવી ટુ કમાન્ડ ધ રોબોટ ટુ કમાન્ડ ધ રોબોટ વોટ વોઝ નીડ ટુ કમાન્ડ ધ રોબોટ રોબોટને છે આદેશ આપવા માટે શેનની જરૂરિયાત છે તો આપણે પેરેગ્રાફની અંદર જોયું મિત્રો કે એમને આદેશ આપવા માટે રોબોટને છે કોઈ પણ પ્રકારનો આદેશ આપવા માટે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂરિયાત છે ટૂંકમાં એક રિમોટની જરૂરિયાત છે જેમનાથી આપણે રોબોટને આદેશ આપી શકીએ છીએ તો લખીએ આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી ટુ કમાન્ડ ધ રોબોટ ટુ કમાન્ડ ધ રોબોટ વી વોઝ નીડેડ અથવા તો ડાયરેક્ટ વીની જગ્યાએ કઈ નો લ્યો રોબોટ
વોઝ નીડેડ એ રીતે લખો તો પણ વાંધો નહીં, પણ કરતા લેવા જરૂરી છે મિત્રો. ટુ કમાન્ડ ધ રોબોટ વી વોઝ નીડેડ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ધ રિમોટ કંટ્રોલ મોનિટર અથવા તો પહેલા જવાબ લખી નાખો ધ રિમોટ કંટ્રોલ મોનિટર વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ. જે રીતે હોની જગ્યાએ આપણે કર્તાનું નામ લખીએ છીએ તે રીતે વોટની જગ્યાએ તમે જવાબ લખી નાખો ધ રિમોટ કંટ્રોલ મોનિટર. ત્યાર પછી ડાયરેક્ટ પ્રશ્નમાંથી વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ તો પણ વ્યવસ્થિત રહેશે મિત્રો. ટુ કમાન્ડ ધ રોબોટ વી વોઝ નીડેડ ટુ રિમોટ કંટ્રોલ મોનિટર. આપણે રોબોટને આદેશ આપવા માટે એક રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂરિયાત હોય. ક્વેશ્ચન નંબર ટુ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, રોબોટનું નામ શું છે? તો છેલ્લે જ્યારે સેલ્સમેન તેમને સમજાવતો હતો ત્યારે તેમણે કહ્યું કે બાય ધ વે ધીસ રોબોટ નેમ ઇઝ શું છે? રામસી 070. તો લખી આપણે ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ, પ્રશ્નમાંથી સૌ પ્રથમ ધ નેમ ઓફ ધ રોબોટ વોઝ રામસી 070. આ રીતે આવશે, બંને પ્રશ્નો એકદમ સરળ છે મિત્રો, એક એક લાઈનના છે, ઝડપથી યાદ રહી જાય તેવા. વોટ વોઝ નીડેડ ટુ કમાન્ડ ધ રોબોટ, રોબોટને આદેશ આપવા માટે શેની જરૂરિયાત છે? તો રોબોટને આદેશ આપવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂરિયાત છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ રોબોટ, રોબોટનું નામ શું છે? રામસી 070 એ રોબોટનું નામ છે. જઈએ પેરેગ્રાફ નંબર 4 ઉપર. બધા પેરેગ્રાફની શરૂઆત થાય છે મિત્રો, પ્રેમ ચોપરા નોટેડ ધ સેલ્સમેન, ત્યાંથી શરૂઆત થાય છે અને પૂર્ણ થાય છે અ સર્વન્ટ એન્ડ એ એકમ્પ્લીસર, અહીંયા થી પૂર્ણ થાય છે. આપ સૌ પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર ટીક માર્ક કરી લેશો. જોઈએ આપણે પેરેગ્રાફ નંબર 4, જેમની અંદર છે પ્રેમ ચોપરા નોટેડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, એવરીથિંગ વોઝ વેલ ડન એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ધ રોબોટ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ. He did not take notice of the other two. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. He had now got a servant and a accomplice. અહીંયા છે પેરેગ્રાફ પૂર્ણ થાય છે મિત્રો. લખી લઈએ હવે એમના સ્પેલિંગ. તેમની અંદર છે સૌ પ્રથમ પ્રેમ ચોપરા નોડેડ, એમાં છે નોટ સૌ પ્રથમ એનઓડી, નોડ એટલે માથું ધૂણાવવું, અથવા તો નોડેડ તો કે માથું ધૂણાવ્યું ભૂતકાળની અંદર. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, ડેમો બતાવો એ આપણે જોયેલું છે મિત્રો, ડેમો ડેમોન્સ્ટ્રેટેડ તો ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે બતાવવું અથવા તો દર્શાવ્યું, બતાવ્યું અથવા તો દર્શાવ્યું. ધ ગેટ, ગેટ એટલે કે ચાલ, ચાલવાની રીત. ગ્રીપ, ગ્રીપ યાની કે પકડ. મુવમેન્ટ, મુવમેન્ટ યાની કે હલનચલન. મુવમેન્ટ
हलन चलन एंड सम प्रोग्राम फंक्शन एवरीथिंग एटले के दरेक वस्तु वाज वेल टर्न एटले के सारी रीते कार्यरत होवू वेल एटले सारी रीते अने टर्न एटले कार्यरत होवू वेल टर्नड सारी रीते कार्यरत होवू एंड फिक्स्ड फिक्स्ड एटले के गोठवेलू प्रेम चोपड़ा सिम द सिम એટલે કે દેખાવ લાગુ સેટિસ્ફાઈડ સેટિસ્ફાઈડ સંતોષ થયેલું विध डील डील यानी कि सौदो चल पची से आई मस्ट टेल यू टेल यानी कि कहू लाइक ऑल रोबोट्स दरेक रोबोट विषय एंड एधरिंग एधरिंग वर्गी रहू टू द डिसिप्लिन डिसिप्लिन यानी कि शिस्त शिस्त ऑफ रोबोटिक्स એટલે કે દરેક રોબોટ છે તે રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ સિસ્ટમ યાની કે રચના રચના ऑफ थ्री प्रिंसिपल्स प्रिंसिपल्स यानी कि सिद्धांतों प्रिंसिपल्स सिद्धांतों द रोबोट विल ओबे ओबे એટલે पालन करवू पालन करवू इज मास्टर मास्टर यानी कि मालिक द रोबोट विल नॉट हार्म हार्म यानी कि नुकसान पहुंचाड़वू नुकसान पहुंचाड़वू ह्यूमन्स ह्यूमन्स એટલે કે માણસો ને માનવીઓ ને એન્ડ અ રોબોટ વિલ નોટ ટેક હાર્મ હાર્મ યાની નુકસાન પહોંચો ટુ સેલ્ફ સેલ્ફ એટલે પોતાની જાતને પોતાની જાત પ્રેમ ચોપરા હર્ડ હર્ડ યાની કે સાંભળવું ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ફર્સ્ટ એટલે પ્રિન્સિપલ એટલે કે પ્રથમ સિદ્ધાંત એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ इम्प्रेस्ड प्रभावित होऊ तो प्रभावित करवू हिम ही डिड नॉट टेक टेक એટલે કે લેવું નોટિસ એટલે ધ્યાનમાં નોટિસ ધ્યાનમાં ऑफ ध अधर टू अधर એટલે અન્ય બીજા ही नॉट एट डी लाइट एट डेडली बी लाइट डेडली आनंद थी खुशी थी आनंद थी एंड असाइंड असाइंड એટલે કે છોપવું
સોંપેલું ધ સેલ ડીડ, સેલ ડીડ એટલે કે વેચાણ દસ્તાવેજ, સેલ ડીડ, સેલ એટલે વેચાણ અને ડીડ એટલે દસ્તાવેજ, વેચાણ દસ્તાવેજ. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ, મિસયુઝ એટલે દુરુપયોગ, મિસયુઝ દુરુપયોગ ઓફ ધ રોબોટ. હી હેડ નાવ વોટ અ સર્વન્ટ, સર્વન્ટ નોકર. એન્ડ અકમ્પ્લેસ, અકમ્પ્લેસ એટલે કે સાગરિત, આટલા સ્પેલિંગ છે મિત્રો. નોડ માં તો ધોણાવું ડેમોન્સ્ટ્રેટેડ અથવા તો ડેમોન્સ્ટ્રેટેડ બતાવ્યું, દર્શાવ્યું, ગેપ ચાલવાની રીત, ગ્રીપ પકડ, મુવમેન્ટ હલનચલન, વેલ ટર્ન સારી રીતે કાર્યરત હોવું, ફિક્સ્ડ ગોઠવેલું, સેટિસ્ફાઈડ સંતોષ થયેલું, ડીલ તો સોલો એધરિંગ વળગી રહેવું, ડિસિપ્લિન સિસ્ટમ રસના પ્રિન્સિપલ સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, ઓબે પાલન કરવું, માસ્ટર માલિક હામ નુકસાન પહોંચાડવું, સેલ્ફ પોતાની જાત, ઇમ્પ્રેસ્ડ પ્રભાવિત થવું, નોટિસ તો કે ધ્યાનમાં, ડિલાઇટેડલી આનંદથી, અસાઇન્ડ એટલે કે સોંપેલું, સેલ્ડ એટલે વેચાણ દસ્તાવેજ, મિસયુઝ દુરુપયોગ, સર્વન્ટ તો નોકર, અને અકમ્પ્લીસ એટલે કે સાગરિત. ત્યાં છે પેરેગ્રાફ પૂર્ણ થાય છે, જોઈ લઈએ હવે એમનું ટ્રાન્સલેશન. જેમની અંદર છે મિત્રો, પ્રેમ ચોપરા નોડે એટલે કે પ્રેમ ચોપરાએ છે માથું ધુણાવ્યું, કારણ કે જે સેલ્સમેન હતો તેમણે પ્રેમ ચોપરાને સમજાવ્યું હતું કે તે છે 1 કિલોમીટર જેટલી ત્રિજ્યાની અંદર કામ કરશે અને તેમનો ઉપયોગ તમારે રિમોટ કંટ્રોલ મોનિટર દ્વારા કરવાનો છે. અને ત્યાર પછી છે એમણે કીધું હતું કે આ ઉપરાંત છે આ રોબોટનું નામ રામસિંહ 070 છે. તો એ બાબતની અંદર પ્રેમ ચોપરાએ છે માથું ધુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. ત્યાર પછી છે સેલ્સમેને આ જે રોબોટ હતો તેમની છે ચાલવાની રીત, પછી ત્યાર પછી એમની પકડ, તેમની હલનચલન અને અન્ય જે અમુક પ્રોગ્રામ છે તે કરી બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટર્ન એન્ડ ફિક્સ્ડ, બધી જ વસ્તુ છે કેવી રીતે સારી રીતે કાર્યરત હતી અને તમામ વસ્તુ ગોઠવેલી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, અને પ્રેમ ચોપરાને છે આ ડીલથી એટલે કે આ રોબોટ સાથેની જે ડીલ હતી તેમની અંદર છે સંતોષ થયેલો હોય તેવું લાગતું હતું. સીમ એટલે બતાવવું. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એટલે ત્યાર પછી સેલ્સમેન છે પ્રેમ ચોપરાને કહે છે કે મારે તમને કહેવું જરૂરી છે કે બધા જ રોબોટની અંદર એમની શિસ્તને વળગી રહેવું ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે. રામસિંહ હેઝ એ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, અને તે જ રીતે છે આ રામસિંહ પણ છે એ 3 સિદ્ધાંતોની અંદર બંધાયેલો છે. તેમની અંદર છે પ્રથમ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ છે એમના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે ક્યારેય માનવીઓને દુઃખ પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ કોઈ દિવસ પોતાની જાતને નુકસાન પહોંચવા દેશે નહીં. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પ્રેમ ચોપરાએ પ્રથમ સિદ્ધાંત સાંભળ્યો, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને આ સિદ્ધાંતે તેમને પ્રભાવિત કરી દીધા. હી ડીડ નોટ ટેક નોટિસ ટુ ધ અધર ટુ, તેમણે છે અન્ય બીજા 2 સિદ્ધાંતો ઉપર ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, તેમણે છે ખુશીમાં આનંદથી છે માથું ધુણાવ્યું અને તેમને જે આપેલા દસ્તાવેજ હતા, વેચાણના દસ્તાવેજ હતા તેમની ઉપર સહી કરી, અને એ કોન્ટ્રાક્ટ નો મિસયુઝ ઓફ ધ રોબોટ એટલે કે રોબોટનો ક્યારેય દુરુપયોગ નહીં થાય તેમની ઉપર છે સહી કરી આપી. હી હેડ નોટ ગોટ અ સર, હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ અ અકમ્પ્લીસ, હવે તેમની પાસે એક નોકર હતો અને એક સાગરિત હતો. ટૂંકમાં એમણે રોબોટ ખરીદ્યો, આથી તે ખૂબ ખુશ હતા, અને કારણ કે તેમની પાસે હવેથી એક સાગરિત અને નોકર તરીકેનું કામ કરનાર નોકર પણ હતો. આટલો છે મિત્રો પેરેગ્રાફ, જોઈએ એમના પ્રશ્નો. ક્વેશ્ચન નંબર 1,
What did the salesman demonstrate? What did the salesman demonstrate? बताओ अथवा दर्शाओ अथवा निदर्शन करो. व्हाट डिड द सेल्समैन डेमोन्स्ट्रेट? अथवा तो एनी जगह एवो पण प्रश्न पूछाई शके मित्रों. और व्हाट डिड द सेल्समैन चेक? व्हाट डिड द सेल्समैन चेक? चेक यानी कि तपास करवी. चेक बिफोर गिविंग द रिपोर्ट. बिफोर गिविंग द रोबोट. बने प्रश्नों समान छे. व्हाट डिड द सेल्समैन डेमोन्स्ट्रेटर? सेल्समैन ने शू निदर्शन करियो. अथवा तो व्हाट डिड द सेल्समैन चेक बिफोर गिविंग द रोबोट? रोबोट ने आपता पहला सेल्समैन ने शू चेक करियो? तो आपने प्रथम लाइन ની અંદર પેરેગ્રાફ ની પ્રથમ લાઇન ની અંદર જ જોયું કે સેલ્સમેન છે જ્યારે એમને રોબોટ છે આપે છે પહેલા તેમની ચાલવાની રીત ત્યાર પછી એમની પકડ અને તેમનો હલનચલન અને અન્ય અમુક પ્રોગ્રામો છે એ ચેક કરે છે. તો પ્રથમ પ્રશ્નને આધારે આપણે લખીશું ધ સેલ્સમેન. પ્રશ્નમાંથી સૌ પ્રથમ લખીશું મિત્રો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. કારણ કે અહીંયા ડીડ આપેલું છે જે સહાયવાચક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ ની અંદર હોય છે. ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. ધ ગેટ એટલે કે ચાલવાની રીત. ગ્રીપ. ગ્રીપ તો કે એમની પકડ. ત્યાર પછી મુમેન્ટ. મુમેન્ટ તો કે હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. જવાબ આવશે મિત્રો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. સેલ્સમેને નિદર્શન કર્યું ધ ગેટ ચાલવાની રીત. ગ્રીપ તેમની પકડ. મુવમેન્ટ હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને અમુક જે પ્રોગ્રામના ફંક્શન હતા તેમનું નિદર્શન કર્યું. અથવા તો બીજા પ્રશ્નના જવાબની રીતે લખો તો ધ સેલ્સમેન સેક્ટ. અથવા તો બિફોર ગિવિંગ ધ રોબોટ ધ સેલ્સમેન સેક્ટ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. ક્વેશ્ચન નંબર ટુ. બીજો પ્રશ્ન છે જેમની અંદર છે મિત્રો વિચ આર ધ થ્રી પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ? વિચ આર ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? જે યંત્ર માનવ છે એમની અંદર કયા કયા ત્રણ પ્રોગ્રામો સિદ્ધાંતો છે એમની રચના કરવામાં આવી છે? અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકે વિચ પ્રિન્સિપલ્સ ગવર્ન રામસિંહ ઝીરો સેવન્ટીન બિહેવિયર. બંને રીતે પ્રશ્ન પૂછાય શકે. વિચ આર ધ થ્રી પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ? યંત્ર માનવની અંદર કયા કયા ત્રણ સિદ્ધાંતો હોય? સેવિસ પ્રિન્સિપલ
ઇક્વલ ગવર્નર રામસી ઝીરો 70s બિહેવિયર. કયા સિદ્ધાંતો છે? એ રામસી ઝીરો 70 નું વર્તણૂક બિહેવિયર એટલે કે વર્તણૂક શૈલી દર્શાવે છે. આ રીતે પ્રશ્ન પૂછાય છે કે તેમની અંદર આપણે ત્રણે ત્રણ સિદ્ધાંતોનો છે એ જવાબ લખીશું. મિત્રો લખીએ ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ. ધ પ્રશ્નમાંથી સૌપ્રથમ ધ થ્રી પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ સહાયકારી ક્રિયાપદ છે. આર કેમની અંદર છે? ફર્સ્ટ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ટેલિગ્રાફ ની અંદર થી બેઠો મળશે મિત્રો તમને હિઝ માસ્ટર. સેકન્ડ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને ત્રીજો એન્ડ ધ રોબોટ્સ વિલ નોટ પ્રિન્સિપલ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ વોઝ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ. કયો સિદ્ધાંત છે જેમનાથી પ્રેમ ચોપરા છે ઇમ્પ્રેસ પ્રભાવિત થઈ ગયા હતા? તો આપણે સૌએ જોયું પેરેગ્રાફ ની અંદર કે પ્રથમ સિદ્ધાંત જે છે કે રોબોટ તેમના માલિકની આજ્ઞાનું પાલન કરશે અને આ સિદ્ધાંત થી પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ થયા હતા. તો લખીએ આપણે પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ પ્રેમ ચોપરા ઇમ્પ્રેસ્ડ બાય પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ. લઈ લેજો મિત્રો વચ્ચે થી આપણે સહાયકારી ક્રિયાપદ ઉમેરી દઈશું. પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ બાય ફર્સ્ટ પ્રિન્સિપલ ધ રોબોટ વિલ ઓબે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રીતે ત્રણેય જવાબ આવશે. જોઈ લઈએ ફરીથી ઝડપથી ત્રણેય પ્રશ્નો. વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? સેલ્સમેને છે કઈ રીતે રોબોટ નું છે નિદર્શન કર્યું? તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ ગ્રીપ મુવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. ત્યાર પછી સેકન્ડ છે વિચ આર ધ થ્રી પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ. યંત્ર માનવ ની અંદર કયા ત્રણ સિદ્ધાંતો છે? ધ થ્રી પ્રિન્સિપલ ઓફ રોબોટિક્સ આર ત્રણ સિદ્ધાંતો આ છે જેમની અંદર છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર રોબોટ તેમની માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ રોબોટ છે ક્યારેય માણસોને નુકસાન નહીં થવા દે. એન્ડ ધ રોબોટ્સ વિલ નોટ ટેક હાર્મ ટુ હેલ્થ હાર્મ ટુ સેલ્ફ રોબોટ છે પોતાની જાતને નુકસાન નહીં થવા દે.
By which principle was Prem Chopra impressed? क्या जे सिद्धांत से हो क्या सिद्धांत से जमना दी Prem Chopra impressed है या हाँ तो Prem Chopra was impressed by first principle प्रथम जे सिद्धांत से तेमना थी impressed है या हाँ क्यों सिद्धांत है तो the robot will obey his master robot से हमेशा पोताना मालिक ने आज्ञा नु पालन करशे आ रीते त्रणे प्रश्नो छे मित्रो एकदम सरल छे हवे अगला लेक्चर नी अंदर मळीए त्यारे आगळना बे पेरेग्राफ विषे अभ्यास करीशुं आ बन्ने पेरेग्राफ ने आप व्यवस्थित रीते नोंध करी लेशो।